Hello friends, in today's lecture we will discuss about bending stress example. ओके પણ આ એક્ઝામ્પલ છે એ જીટીની એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે પૂછાય એવો છે બરોબર છે તો તમારે આની ઉપર થોડું વધારે ફોકસ કરવાનું છે આની અંદર શું છે જો તો રેક્ટેંગલ બીમ આપેલો છે 4 મીટર સ્પાન ઇઝ સિમ્પલી સપોર્ટેડ એન્ડ સબ્જેક્ટેડ ટુ યુડીએલ ઓફ 20 કિલો ન્યૂટન પર મીટર ઓન ફૂલ લેન્થ ઇફ મેક્ઝિમમ બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ પ્રોડ્યુસ ઇઝ નોટ એક્સિડિંગ 7.5 ન્યૂટન પર એમએમ સ્ક્વેર And if depth of beam is double its width, find out depth and width of the beam. આની અંદર તમને તમારે જે શોધવાનું છે એ જ આપેલું છે બરોબર છે આપણે આગળના જે બે એક્ઝામ્પલ જોયા એની અંદર આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરતા હતા પણ અહીંયા તમને બેન્ડિંગ સ્ટ્રેસ જે છે એ આપેલો છે બરોબર છે તો હવે તમારે શું કરવાનું છે વિડ્થ અને ડેપ્થ બંને શોધવાનું છે તમને એક રિલેશન આપેલું છે કે ડેપ્થ જે છે એ વિડ્થ કરતાં કેવી છે ડબલ છે મીન્સ કે ડી ડેટાનું આપણે કલેક્શન કરીએ અહીંયા તો અહીંયા સૌથી પહેલાં રેક્ટેંગલ બીમ છે 4 મીટર લેન્થ આપેલી છે તો અહીંયા રેક્ટેંગલ બીમનો એલ કેટલું છે 4 મીટર એમએમમાં કન્વર્ટ કરીએ તો 4000 એમએમ થશે એના પછી યુડીએલ આપેલો છે તમને યુડીએલનું ફૂલફોર્મ થશે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ 20 કિલો ન્યૂટન પર મીટર આપેલો છે ઓકે અને મેક્ઝિમમ બેન્ડિંગ સ્ટ્રેસ જે છે એ કેટલો આપેલો છે સિગ્મા બી તમને આપેલું છે 7.5 ન્યૂટન પર એમએમ સ્ક્વેર એના પછી એક બીજું રિલેશન આપેલું છે કે ભાઈ ડેપ્થ એટલે ડી બરાબર એ કેટલી છે તો 2B બરાબર છે ડેપ્થ તમને કેટલી આપેલી છે ડબલ વિડ્થ કરતાં કેટલી છે ડબલ તો આપણે વિડ્થ બી વડે બતાવીએ છીએ તો એના કરતાં ડેપ્થ કેટલી છે ડબલ છે ઓકે તમારે શું શોધવાનું છે ડી અને બી ના ડાયમેન્શન ઓકે તો ફરીથી આપણે સૌથી પહેલાં શું કરીશું તો સૌથી પહેલાં આ જે આપણે ડેટા કલેક્ટ કર્યો અને આપણે એક બીમની ફિગરમાં બતાવીશું બરાબર છે તમને આપેલો છે યુડીએલ 20 કિલો ન્યૂટન પર મીટર તો અહીંયા યુડીએલ જે છે એ 20 કિલો ન્યૂટન પર મીટર છે લેન્થ આપેલી છે તમને કેટલી આપેલી છે 4000 mm બરાબર તમને એવું થતું સાહેબ અહીંયા મીટર છે ને અહીંયા mm તો કોઈ ફરક પડશે નહીં અહીંયા mm વડે ગુણશો બરાબર છે અને એક મીટર બરાબર 1000 mm એટલે mm વડે ગુણશો એટલે કેન્સલ આઉટ થઈ જશે બરાબર છે એટલે એમાં બહુ જાજો ફરક પડશે નહીં ઓકે હવે જો ડેટા જે છે એનું આપણે જ્યારે કલેક્શન કરતા હોઈએ તો તમને અહીંયા 20 કિલો ન્યૂટન પર એમ મીટર એ લોડ આપેલું છે ડિસ્ટન્સ તમને આપેલું છે જે લેન્થ છે આપેલું છે 4000 mm ઓકે સિગ્મા બી તમને 7.5 આપેલું છે અહીંયા જો હવે આપણે ક્રોસ સેક્શન એરિયા કેવો છે અહીંયા આગળ રેક્ટેંગલ છે તો ક્રોસ સેક્શન એરિયા રેક્ટેંગલ આપણે બતાવ્યો એમાં અહીંયા ન્યુટ્રલ અક્ષીસ બરાબર છે આડું છે અને બી અને આ છે ડેપ્થ બરાબર છે ડાયમેન્શન આપણે લઈએ આના તો તમને ડી કેટલો છે તો ડીનું માપ કેટલું છે અહીંયા 2B જેટલું છે તો અહીંયા જો આ જે વાય છે એ વાયનું મૂલ્ય કેટલું થશે તો પહેલાં આપણે વાયનું મૂલ્ય શોધવા માટે શું કરતા હતા તો આપણે કરતા હતા ડી બાય 2 અહીંયા ડીની વેલ્યુ કેટલી છે 2B છે તો 2B બાય 2 તો વાય બરાબર કેટલું થશે બી થશે બરાબર છે તો વાય બરાબર આપણે શું લઈશું અહીંયા આગળ બી લઈશું ઓકે હવે જો મિત્રો તમને અહીંયા વાયનું મૂલ્ય મળી ગયું છે હવે આપણે મોમેન્ટ જે છે એ શોધીએ તો મોમેન્ટનું ઇક્વેશન યુડીએલ માટે શું થાય છે ડબલ્યુ એલ સ્ક્વેર બાય 8 ડબલ્યુની જે વેલ્યુ છે કેટલી છે 20 કિલો ન્યૂટન છે બરાબર છે એના પછી તમને અહીંયા આગળ એલ કેટલો આપેલો છે 4000 nm² અને ડિવાઇડેડ બાય 8 બરાબર છે તો તમને અહીંયા મોમેન્ટ મળશે મોમેન્ટની જે વેલ્યુ છે એ તમને મળશે 40 × 10⁶ ન્યૂટન ઇન્ટુ mm ઓકે તો 40 × 10⁶ ન્યૂટન ઇન્ટુ mm ઓકે હવે જો અહીંયા આગળ તો તમને બીજા કયા કયા ડેટા આપેલા છે તો ડી બરાબર તમને આપેલું છે 2B તમારે ડી અને બી બંને
શોધવાનું છે તો m જે છે એ તમને મળી ગયું હવે આપણે જોઈએ i મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો b d ક્યુબ ડિવાઇડેડ બાય 12 થાય છે અહીંયા આગળ b d નું માપ કેટલું આપેલું છે તો તમને d 2b આપેલો છે તો 2b એનો ક્યુબ અને ડિવાઇડેડ બાય 12 તો એની ઉપરથી તમને i જે છે એનું ઇક્વેશન મળશે અહીંયા 2 નો ક્યુબ કરશો એટલે 8 આવશે 8 અહીંયા b અને b એટલે અહીંયા b ની ક્યુબ છે અને અહીંયા b છે તો કેટલો થશે b ની 4 ઘાત ડિવાઇડેડ બાય 12 અહીંયા આપણે 4 એ કેટલા આવશે અહીંયા 2 અને અહીંયા 3 તો કેટલું મળશે 2b રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય 3 બરાબર છે તો આ તમને કોની વેલ્યુ મળી i ની વેલ્યુ મળી ઓકે તો હવે આપણે m અને i તમને મળી ગયું છે બરાબર છે તો એની ઉપરથી y નું મૂલ્ય પણ તમારી જોડે છે તો એની ઉપરથી આપણે સિગ્મા b ફાઇન્ડ આઉટ કરીએ તો સિગ્મા b બરાબર ઇક્વેશન આપણે મૂકીએ એસ પર બેન્ડિંગ ફોર્મ્યુલા સિગ્મા b બાય y બરાબર m બાય i સિગ્મા b જે છે એની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની નથી આમાં આમાં આપણે કોની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે b અને d તો સિગ્મા b કેટલો આપેલો છે 7.5 તો 7.5 ડાયરેક્ટ મૂકી દઈશું બરાબર છે y કેટલું છે તો y ની જે વેલ્યુ છે એ તમને આપેલી છે કેટલું છે b m કેટલું છે તો m તમને આપેલું છે 40 × 10⁶ અને i ની વેલ્યુ કેટલી છે તો 2b⁴ અને આ 3 છે એ છેદનો છે એટલે ક્યાં જશે અંશમાં જશે બરાબર છે અહીંયા b જોડે અહીંયા b ની 1 ઘાત જશે તો b ક્યુબ થઈ જશે બરાબર છે 2 અહીંયા આગળ 20 ઓકે હવે અહીંયા આપણે b ક્યુબને કરતા બનાવીશું તો b ક્યુબને તમે કરતા બનાવશો તો કેટલો આન્સર આવશે તો b ક્યુબને કરતા બનાવીશું આપણે એટલે b ક્યુબ અહીંયા છેદમાં છે તો અહીંયા અંશમાં જશે 7.5 છે એ છેદમાં આવશે તો 20 × 3 × 10⁶ ડિવાઇડેડ બાય 7.5 તો એની ઉપરથી આપણે આન્સર લાવીશું તો આપણે શું કરવું પડશે બંને સાઈડ ઘનમૂળ કરવું પડશે તો આની ઉપરથી તમને બીની જે વેલ્યુ છે એ મળે છે બીનો જે આન્સર આવશે એ તમને મળે છે 199.66 બરાબર છે એટલે આપણે નિયર ઇક્વલ ટુ લઈ શકીએ અહીંયા 200 બરાબર છે તો બીનું વેલ્યુ તમને કેટલી મળે છે 200 મળે છે હવે આ બીની જે વેલ્યુ છે એ આપણે સામાં મૂકવાની છે તો બીની વેલ્યુ આપણે આમાં મૂકીશું તો તમને d કેટલો મળશે તો d બરાબર 2b આપેલું છે તમને તો 2 × b કેટલો છે 200 તો કેટલો આવશે 400 તો તમારે જે વેલ્યુ શોધવાની હતી બરાબર એ મળી ગઈ ડેપ્થ જે છે એ 400 મળ્યું અને આપણે જે શોધવાનું છે વિડ્થ એ તમને કેટલું મળ્યું 200 mm ઓકે અહીંયા યુનિટ જે છે એ ખાસ લખવાના છે યુનિટ મિસ કરશો તો આન્સર જે છે એ ખોટો આવશે બરાબર છે અહીંયા બી 400 mm આવશે ઓકે તો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન જે છે એ કરવાની છે વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું